હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા એક મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. જય સિયારામ. ગુડ મોર્નિંગ ને હેપી મકર સંક્રાંતિ. બા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા કેમ છો? આ તો મકર સંક્રાંતિ ના દિવસે મજાના પતંગ ચગાવશું ને એન્જોય કરશું. અરે વાહ. તો મેડમ, આજે મકર સંક્રાંતિ છે, તો મકર સંક્રાંતિ નિમિત્તે તમારો એક મસ્ત મજાનો સુવિચાર કહી દો. ચાલો એક મસ્ત મજાનો કહી દો. લોકોને તમારી કમજોરી વિશે ક્યારેય ન બતાવતા, કારણ કે કપાયેલી પતંગ છે ને એને લોકો બેદર્દીથી લૂંટે છે. સાચી વાત છે. કમજોરી તમારી ક્યારે કોઈ પણ માણસને ન કહેવી જોઈએ, ન કરે. માણા એ કમજોરીની મજાક ઉડાવે ને આપને વધારે હર્ટ કરે. હા, અને એમને એમની પાસે એક ચાવી મળી જાય આપણને હર્ટ કરવા માટે, કે આ લોકોને આનાથી હર્ટ થાય એટલે એમાં જ હરી કરે. કઈ વાંધો નહીં, આપણે આપણી લાઈફ જીવવાની, એન્જોય, કોઈને કઈ કહેવાનું જ નહીં. બરોબર. બસ લોકો કઈ પૂછે કે આપનો એમ કે તમે આમ કેમ કરો છો, તમે આમ કેમ કરો છો, આપણે આપણા રસ્તે જઈલા કરવાનું. હા બસ. તો જો આજે હવાર બધાય રેડી થઈ ગયા, મસ્ત મજાના. અત્યારે તો હવાર માં છોકરા જાવ ઉપર પૂ 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 ચાલુ કરી દીધું. એ હવે બધા નવરા થઈ ગયા. હવે પેલા બધી ચોકલેટ ને એ બધું વેચી આવી, જે પણ બિસ્કિટ લીધા છે એ પણ આઈ બધું પહેલા ને લઈ આવી. અમે પછી જશું ટેરેસ ઉપર, પછી એન્જોય કરી. અને હું કેવી લાગું બધાય કોમેન્ટ કરી દેજો. આ કેવી લાગે કઈ જો. આશીષ એમ કે આ ટોપ તો નથી સારું લાગતું, પણ આપણે કોઈનું માનવાન થતું નથી. અરે વાહ, તમે લોકો કોમેન્ટ કરતા હતા ને કે ખુશીથી લિપસ્ટિક કરો, લીધ તો આવો કઈક લુક હોય ને ત્યારે મેં લિપસ્ટિક કરી. જોઈ લેજો બધાય. રેગ્યુલર માં તો ન કરે મેડમ. રેગ્યુલર માં હું નથી કરતી લિપસ્ટિક વધારે. કાંઈ વાંધો નહીં. ના, હું કેવો લાગો છું નહીં કહી દઉં. આ ટી શર્ટ છે ને મેડમ ની ચોઈસ નું છે. મારા પોતાનું પૂછવાનું ભૂલે નહીં. હું કેવો લાગુ છું? પૂછું તો પડે જ લે. આઈ તું પૂછસ દર વખતે, તો કોકર હું નો પૂછું. અને આટલી ઠંડી અને તો એને ગરમી લાગે. વિચાર કરો તમે એના મગજમાં કેટલો ખાર ભરી રહ્યો છે. આ માણા ગુસ્સા વાળા માણા, એને કે ગુસ્સા વાળા હોય ને એને જ આટલી ગરમી ચડી જાય. એવું ન હોય. હાલી હું લે હાઉથી સાંજ સ્વભાવનો હું બહુ બધાયમાં આખા ઘરમાં આવતી સાંજ આશીષ હશે. એ ખાલી કહેવાનું હોય તમને, તમને જેવા આશીષ લાગે તેવા આશીષ નથી. આખો દી એને છે ને ગુસ્સો જ કર્યો હોય મારા ઉપર. આખો દી કઈ વાંધો નહીં કર્યો હોય એટલે એમ જ બોલે ને. કઈ વાંધો નહીં. એમ વર્ક રિલેટેડ હતો ને એટલે. હા, વર્ક રિલેટેડ જ હોય, એમાં બીજું શું હોય. હા તો પછી વર્ક રિલેટેડ બે એક ફિલ્ડમાં ઈ એટલે થવાનું ચગાવી લઈ. અરે વાલા, પોતાના જ વખાણ પોતાના મોઢે. હા, વખાણ તો એ જ ને. મોર એમાં મોર આવે ને, બલૂન આવે ને બધું આવે. જો આજે બપોરે તો કઈક જમવાનો પ્રોગ્રામ હે નહી ઘરે. આજે ખાવાના છે ફાફડા, જલેબી, ખમણ ને એવું બધું. આજે બપોરની રાંધવાની છુટ્ટી. મેડમ ને મોજે મોજ. મેડમ એને ખાતા જ હોય, મોટા કઈક ને કઈક ભર્યું હોય એટલે બોલે નહીં. પરસાદી ખાશે એમ ને. જો બપોરે ઊંધિયું નો પ્રોગ્રામ પેલા કરતા હતા, ઊંધિયું કોઈને ભાવતું નથી એટલું ખાસ. ઊંધિયું અમને એકેય ને ભાવતું નથી, ઘરમાં કોઈને મને ન ભાવે, મમ્મી પપ્પા ને ન ભાવે.
જમવાનો પ્રોગ્રામ જ કેન્સલ કરી નાખો. આજે કાંઈ બનાવવું નથી, આજે ફૂલ એન્જોયમેન્ટ કરવાનું હોય આપણે. કે ફાફડા જલેબી ખમણ ને એવું બધું લેતા આવ ફરસાણ, એટલે ખાઈ લઈ મજા આવશે. પછી પટમ જગા ઉપર વયા પછી જાય ઉપર ધાબા ઉપર, તો આવી ગયા ધાબા ઉપર હે ને. દર વખત ની જેમ ઉતરાણ માં પવન નથી, તડકો એટલો હે ને કે ગોગલ્સ વગર હાલતું નથી. હાવ એટલે હાવ, હાવ એટલે હાવ હાલે એમ નથી. જો મેડમ ના બૂટ્સ જો, મેડમ તો આજ બૂટ્સ બૂટ્સ પહેરીને આવ્યા ને. કેવા લાગે છે? સારા જ લાગે, લીધું કોણ ચોઈસ કોની આપડી. એટલે હારી ગયું ના તમારા બૂટ્સ પર, મારે ક્યાંય મેં લખ્યું હમણાં તો પહેર્યા જ નહીં, આજે કાઢ્યા પહેરવાનું. ચાલો પહેરી લે. હા પહેરી જ લેવાના હોય ને, રાખીને શું કામ? હાલો ચગાવો ને પતંગ, બાંધો બાંધો મસ્ત મજાનો ચગાવી દે. હાલો આજે આ બધી ટ્રીક છે, આ નાનપણ યાદ આવે આવું બધું બહુ કરતા. ચડાવી લીધા છે, હવે ફૂલ એન્જોયમેન્ટ છે, ફૂલ પતંગ ચગાવી નાખવાની. હું કેવું તમને આવડે પતંગ ચગાવવાની? અમદાવાદી, અમદાવાદી, અમદાવાદ ના હે ભાભી. જો મારી હે બ્રેસ્ટ ફ્રેન્ડ, પણ હું ભાભી કહું એટલે બધું મિસ્ટેક વાળું તમે સમજી જાઓ બધા. તો છે ને જો મને પતંગ ચગાવતા નથી આવડતી, પણ ભાભીને આવડે તો આપણે ફીરકી પકડીને પતંગ ચગાવું. હું કેવું? ઓકે ડન ડન. હા વગાડો. હાલો જો પતંગ ચગાવવાની ચાલુ કરી દીધું છે, હવે જો ફીરકી પકડી ને હવે પતંગ ચગશે. અત્યારે લગીન નતો ચગતો, અત્યારે લગીન નો ક્યાં નો કન્ને બાંધતો તો મદનિયા નીચે આવીને બેહી ગયો, થાકી ગયો ખું. ફાફડા જલેબી ખમણ અને બીજું ખીર હે, જોઈ લ્યો જોયો બાએ કેટલી ખીર કરી જોવો તમે. કઈ ઈચ્છા નતી ને ખાવાની, એટલે હે ને આપણે આ ફાફડા ને જલેબી નું જ રાખ્યું. જો ઊંધિયું ખાવાની કોઈને ઈચ્છા નતી, કઈ બીજું ખાવાની ઈચ્છા નતી. આજે રજા કા મમ્મી? આશિષ જોવો હાલો કેટલા ક્યુટ લાગે, જોવો તો બહુ ક્યુટ, બહુ ક્યુટ. ઉતરાણ હતી ને તોય બપોરે મને નીંદર આવતી હતી, હું સુઈ જ ગયો ને મેડમ એ સુઈ ગયા હતા. હા હું બે તૈયાર થઈ ગયા કે બાકી હો? ના થઈ ગયા, તૈયાર હો અમે થઈ ગયા, મારું માથું એ કોરું છે ખાલી. તો હાલો હાલો ઓરી લ્યો ને, હવે જાય ધાબા ઉપર પાછા. બપોર બધાય વહી ગયા તો મસ્ત મસ્ત, બધાય કોઈ ધાબા ઉપર હતું ઈ નહીં, બધાય નીચે જ વહી ગયા તા. જે ફોન હવે આવ્યો કે હાલો બધાય ધાબા ઉપર પાછા એપાર્ટમેન્ટ, અને હવે તૈયાર થઈ બધાય જાય. હાલો હાલો પરે રાતે બધે જમવાનો પ્રોગ્રામ ઉપર જ છે અમારે. હા ઉપર પ્રોગ્રામ છે. હાલો હાલો ઓર લ્યો માથું. સંજયભાઈ કેટલી ચગાવી? આશીષ છે ને આના ભેગો બહુ રમે ત્યાર ના. તું હમકો આ જાયે ઘરે કાબા મને થાય છે આ તો ઘરે જા.
ટાઈટ હોય. ઓકે તો ઘરે જઈને આરામ કરો, જ્યારે ઉપર જમવાનું રેડી થઈ જશે ત્યારે બોલાવશે. મને ઠંડી લાગે તો કાંઈ વાંધો, સ્વેટર પહેરીને આવું, નહીં થી મજા આવે, નહીં મજા આવે સ્વેટર પહેરીને નો ગમે બાર, તો કાંઈ વાંધો નહીં, જાઓ એન્જોય કરો, નીચે જમવાનું થાય ને એટલે હું બોલાવીશ. હાલો ચાલો જો, બધાએ મસ્ત મજાનું જમી લીધું છે, જમવાના છે ને જો, પાઉંભાજી હતી, પુલાવ હતો, મંચુરિયન હતું, મજા જ આવી ગઈ ખાવાની. બા તમને મજા આવી હો? મજા આવી ને મમ્મી? મને મજા આવી. પપ્પા મજા આવી? મજા આવી. મજા આવી ને બધાને. સરસ પુલાવ, સરસ ભાજી, સરસ મંચુરિયન, સરસ છાશ, સરસ બધું પેટ, બધાએ આટલો એન્જોયમેન્ટ કર્યો ને વાત ન પૂછો, બેસ્ટ દિવસ, મજા આવી ગઈ, ફૂલ એન્જોયમેન્ટ આખો દી, મજા આવી ને મમ્મી? હા ઉપર જ હતા, મજા જ આવે. તો આજનો આ દિવસ તો છે ને આમ ને વયો ગયો, પણ કાલે આપણે છે ને પેકિંગ કરવાનું ચાલુ કરી દઈશું બધું, એટલે કાલનો વ્લોગ તમારા માટે મસ્ત મજાનો લઈને આવશે, તમે જોઈ લો, મજા આવશે. આજે ગઈકાલનો વ્લોગ તો તમે ઓછો જોયો હશે, કેમ કે બધા ઉત્તરાયણમાં બિઝી હશો. હા પણ નવરા થાવ ત્યારે જોઈ લઈજો, ભૂલતા નહીં. ઉત્તરાયણ કરવાની બહુ મજા આવે, બસ મોજ જ કરવાની, કઈ ખબર નથી. બા હે ને ક્યારેક ક્યારેક ક્યાંક ગરમ વસ્તુ માં રડી જાય ને તો બા ને ખબર ન હોય, જોવો તો કઈ ખબર ન હોય, મને બા ને એ નો ખબર હોય અડી ગયું હોય, વિચાર કરો. અને પછી જયારે નિશાન થાય ત્યારે કઈ કે અડી ગયું હોય છે, બોલ દાણા ને શેકતા હોય કઈક ને કઈક, એમાં હું કઉ ધ્યાન રાખો બા તમે. મને હે ને ગરમ ઘડીક માં લાગે નઈ એટલે ખબર ના પડે. હા ગરમ વસ્તુ ઘડીક માં ન લાગે એમ, અને મને તો જરા કામ હોય બાપ, મને ગરમ ગરમ વસ્તુ હોય. કાલ મને ઇસ્ત્રી આવી હતી, કેટલું બધું થયું. હવે જવા દે ને ઇસ્ત્રી લેવા વાળી, હાવ ખોટી ખોટારી, ઈ તો તને ઉલ્લુ બનાવ્યો તો, એ ભલે ઉલ્લુ બનાવ્યો તો ઇસ્ત્રી અડી ગઈ હતી ગી, કદી હાચી અડી જશે ને પછી હું માનીશ નહીં, પછી રોઈશ કે તમે મને ઇસ્ત્રી અડી ને તોય તમે કઈ ઓલું ન કર્યું. એમાં ઓલો વાર્તા હતી, વાઘ આવ્યો, વાઘ આવ્યો. જો હું લિપસ્ટિક કરું ને જ્યારે ત્યારે મારો હે ને એક પ્રોબ્લેમ ઈ થાય કે હું હે ને વોટર પ્રૂફ લિપસ્ટિક કરું ને એટલે પછી એને જલ્દી નીકળે નહીં, તો મારે છે ને પેલા તો ઓલું મેકઅપ રિમુવર લઈ આવવું જોઈએ, હું કેવું આશીષ? હા મેકઅપ રિમુવર લેવું પડશે ને તારે. હા અને જો હાચી ઉત્તરાયણ તો હે ને આયા જ છે, જોઈ લ્યો તમે લોકો. હાલો મમરા લાડુ ખાવા, થોડુંક મમરા લાડુ ખાવા પડે ને, આખા દીમા ખાધા નથી. હાચી ઉત્તરાયણ આને કહેવાય, આપણે તો હું ઉત્તરાયણ કરી આમ જોવો તો હજી ખાય ને આવ્યા હો ઉપર થી ને ગઈકાલે હે ને રાઈટે મને ચીકી ડાયજેસ્ટ હતી ને તમે ચીકી નાખો ડબ્બુ આખું ડબ્બુ ખાલી થઈ ગયું, હું અત્યારે ચીકી ગોતું બોલો. કાલે રાઈટે હું આખું ડબ્બુ ખાઈ ગયો. હા મમ્મી આખું ડબ્બુ ઉલરી ગયું, આખું ડબ્બુ ખાઈ ગયો મમ્મી, જેટલી હતી બધી ખાઈ ગયો, જે ડાયટે ચોટી ડાયટે ચોટી ડે હવે આ મમરા લાડવા હે ને જેટલાય બધાય પતાવી દ્યો, પાંચ છ જ વેતા વધારે નથી વેતા મમરા લાડવા. અને આશીષ મને હે ને તમારા બધાય કલેક્શન માંથી બેસ્ટ માં બેસ્ટ ગેમ હોય તો આ ટી-શર્ટ બહુ મસ્ત છે, સારું ટી-શર્ટ છે, મસ્ત છે. ચોઈસ કોની હતી? તારી હતી, મને ગઈ ગઈ મુન બા ગઈ ગઈ મસ્ત લાગે, તો બસ સારું ટી-શર્ટ હતું, મસ્ત હતું. તો ચાલો આજનો આ દિવસ તો મસ્ત મજાનો એકદમ એન્જોયેબલ ગયો, આઈ હોપ કે તમારો પણ દિવસ એકદમ મસ્ત ગયો હશે. કમેન્ટ કરજો તમારી ઉત્તરાયણ કેવી ગઈ છે. હા બધા કોમેન્ટ કરજો કે તમે ઉત્તરાયણમાં શું શું કર્યું, કેટલી પતંગ ચગાવી, કેટલી મોજ કરી, કેટલા મમરાના લાડવા ખાધા, કેટલી તલની ચીકી ખાધી. તો ચાલો તમારી મસ્ત મજાની પેલા કોમેન્ટો વાંચી લઈ. હા તો ફર્સ્ટ કોમેન્ટ એક છે કે જિગ્નેશભાઈ ચાવડાની, કે ભગવાન તમારી બધી જ આશા પૂરી કરે અને તમને ભગવાનને પ્રાર્થના કે તમે સાજા નરવાન રહો, ખુશીબેન આશીષભાઈ દાદા. સાચવીને પતંગ ચગાવજો અને તમારા વિડીયો જેને મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે, લખ્યું છે કે હું તો ધાબો પર જઈ શકતી નથી કે પગની તકલીફ છે એમને, તો કઈ વાંધો નહીં અમારો વિડીયો જોઈ લેજો, અમે મકર સંક્રાંતિ ધૂમ રીતે મનાવી છે, તમને જોઈને એવું જ થશે કે તમે જ મકર સંક્રાંતિ મનાવી છે. હા અને ચણાના બેસનના પુડલા પણ મસ્ત લાગે છે ઈ કે, તો એકવાર એ પણ ટ્રાય કરી લેશું. તો થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, તમે આટલો બધો લવ અને સપોર્ટ આપો છો એના માટે.
તો ગયા વિડીયોમાં તમે લોકોએ ઘણી બધી કોમેન્ટ શું કરી કે તમારું કન્ફ્યુઝન અમે દૂર કરી દઈ કે સોજી અને રવામાં જે મેં તમને કીધું હતું કે બે સેમ સેમ જેવું લાગે, સેમ નામ નામ સેમ એમ કહેતા હતા અમે. હા, બાકી ઝીણો ને જાડો આવે ને એ તો મને જો કે ખબર હતી કે ઝીણો ને જાડો આવે, પણ થેન્ક યુ તમે લોકોએ મને કીધું, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો હજી એક કોમેન્ટ છે અસ્મિતા સોલંકીની કે 100% સાચું કીધું કે ખુશી હું ચીકી ખાતા ખાતા જ વ્લોગ જોતી હતી. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને હજી એક કોમેન્ટ છે વર્ષા પંચાલની કે સોજીમાં થોડો ઓટ્સ નાખવાના ને તો મસ્ત બને કે, તો નેક્સ્ટ ટાઈમ અમે ઓટ્સ પણ નાખીશું. બરાબર, આશું ટ્રાય કરશું આપણે, ટ્રાય કરી લેવાની. તો ચાલો આજનો આ દિવસ તો મસ્ત મજાનો વહી ગયો અને કાલનો દિવસ તો અમારો થોડો બિઝી જવાનો છે, કારણ કે અમારે બધું હરખું કરવાનું છે, પેકિંગ કરશું ને તમને બધાને મસ્ત મસ્ત બતાવશું અને પછી જવાનું છે મોરબી. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ નોટિફિકેશન છે તેને ઓન કરી દેજો. બસ આવો ને આવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો બધાને. ચલો બાય બાય, ગુડ નાઇટ.